आज रोज जो बैठक थी एम आप आ उत्सव खूब शांतिपूर्वक मैं चर्चा विचारणाओ थी और सरकार श्री ने आदेश मुजब नवसारी जिला वहीवटतंत्र रेवन्यू पोलिस बीजी संस्थाओं द्वारा जो निर्णय नक्की कर मुजब अपने फॉलो करने की कोशिश करीशू। दर वक्त जेम पोलिस एना प्रमाण बंदोबस्त मुकसे, संगठन कार्यकर्ताओं पोतपोता जवाबदारी निभावशे, बधा भेगा थई अने आनी चिंता करशे। जे गया वर्षे आपणे कोरोना कारणे आ काम नहीं करी शकेला, परंतु आ वर्षे फरी पाछू थोड़ा ओछा पाए, परंतु भूतकाळनी जेम पाछी आपणे आ गणेश उत्सव यात्रा आपणे करवाना छीए। बधा ज लोकोए जे नक्की थयुं छे मुजब एक वाहनमां गणपति दादानी मूर्तिने 15 लोको એ જવાનું છે અને બધાએ જે સીધી મૂર્તિ લઈ વિરાવળ પાસે જે વિસર્જન સમિતિ છે એના કાર્યકર્તાઓને મૂર્તિ સોંપી દેવાની અને ત્યાંથી વાહન આગળ લઈ અને આપણે વિશ્વાસેર પાછું નવસારી સિટીમાં પ્રવેશ કરી દેવા। પૂર્ણાનદીમાં વિરાવળની વિસર્જનની ટીમ, ફાયર બ્રિગેડની ટીમ અને તરવૈયાઓની ટીમ સાથે પૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આ વખતે ખૂબ સારી એક પોઝિટિવ બાબત એ છે કે મૂર્તિઓની ઊંચાઈ ફક્ત 4 ફૂટ છે, એટલે એના કારણે વિસર્જન પણ ખૂબ ઝડપથી થશે। વધતા એક બીજું એવું ધ્યાનમાં આવ્યું છે કે ભાઈ ગયા વર્ષે કોરોનાના કારણે એક આપણે વિષય લાવેલા કે ભાઈ આપણા ગણપતિ આપણા ઘરે, અને લોકોએ એને ખૂબ ઉત્સાહથી વધાવી લીધેલો, અને આ વખત મેં ઘણી જગ્યાએ તપાસ કરી તો ઘણા લોકો સામેથી એમ કહે છે કે ભાઈ અમારા હવે આવવું નથી વિસર્જન કરવા માટે, અમે અમારા મહોલ્લામાં સોસાયટીમાં જે રંગેચંગે આનંદથી કલાક બે કલાક નાચી કૂદીશું અને વિસર્જન અમે અમારા મહોલ્લા કે અમારા સોસાયટીમાં જ કરીશું, એના કારણે થોડો ફ્લો પર ઓછો રહેવાનો છે, એટલે ખૂબ સુંદર માહોલમાં આ વિસર્જન યાત્રા પૂર્ણ થવાની છે। ડીજે અને વાજનતાની પરવાનગી આપવામાં આવી છે, પણ ગઈકાલ રાત્રે જ આપણા પોલીસ જિલ્લાવાળાએ શ્રી એક નોટિફિકેશન બહાર પાડ્યું છે કે જે ગુજરાત સરકારમાંથી આવેલું છે, એમાં સ્પષ્ટ સૂચના છે કે કોઈપણ ડીજે કે વાજનતાના વાહનો ફક્ત પોતાના મહોલ્લામાં કે પોતાના એરિયા પૂરતું જ વગાડી ત્યાંને ત્યાં જે કલાક અડધો કલાક તમારે જે કરવું હોય કર્યા પછી એને ત્યાંને ત્યાં મૂકી અને ફક્ત એક વાહનની અંદર 15 કાર્યકર્તાઓ અને ગણપતિની મૂર્તિ લઈને વિસર્જન માટે આવવાનું છે। હા, એટલે એમાં એવું છે કે શરૂઆતના સમય જે ગણપતિમાં એવું હોય છે કે ભાઈ લોકો 1.5 દિવસ 3 દિવસ 5 દિવસ એ બધા દિવસોએ મૂર્તિનું વિસર્જન કરતા, અને સરકારશ્રીને એવું લાગણી હતી કે ભાઈ પીઓપીની મૂર્તિઓ આપણે નદીમાં નહીં પણ તળાવમાં જ વિસર્જિત કરવું, એના માટે કૃત્રિમ તળાવ બનાવવામાં આવેલા હતા, પણ કૃત્રિમ તળાવનું પાણી થોડું બંધિયાર હોય અને આ જે કેમિકલવાળી મૂર્તિઓ હોય એના કારણે મૂર્તિઓને કંઈ ને કંઈ એલર્જી આ છોકરાઓમાં ઘૂસી તેવું ધ્યાનમાં આવ્યું છે, પણ એની હવે ચિંતા કરી દીધી છે કે ભાઈ તળાવમાં ઉતર્યા વગર જે પીઓપીની મૂર્તિઓ હશે એ આપણે પાછું બાજુમાં એક બીજું નવું તળાવ બનાવ્યું છે અને એ તળાવની અંદર કાર્યકર્તા અંદર ઉતર્યા વગર જ કિનારે કિનારેથી મૂર્તિઓ અંદર મૂકી દેશે।